हेलो नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम छे जाडेजा सभा नोबल स्कूल ग्रुप तेमज वासुदेव विद्यालय ने YouTube चैनल માં આપ સર્વેનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં શું સમજવાનું છે તો કે ગણિત જેમાં ચેપ્ટર 3 આપો અને લો ખુસ્સા સ્થાન પૂર્ણ કરો। તો દરેક વિદ્યાર્થી એક પેજ નંબર 59 થાય છે, કેટલા પેજ નંબર 59 બરાબર, એટલે કે આ પેજ દરેક વિદ્યાર્થી પેજ નંબર 59 કાઢવાના રહેશે, જેમાં જે પ્રમાણેમાં ગોળામાં શબ્દ લખાવું તે પ્રમાણે તમારે પણ તમારી સ્વાધ્યાય પુસ્તકમાં મારી સાથે લખવાનું રહેશે, તેમાં સમજવાનું રહેશે, જેથી તમને પરીક્ષામાં પૂછાય તો સરળ થાય બરાબર। તો જો આ છે નાનો છે ને 0 છે ને મોટા ગોળામાં છે એ ખાલી જગ્યા છે બરાબર, તમારે કઈ સંખ્યા આવશે એ આપણે લખવાની છે। આ નીચેના જવાબ છે 0 0 માં કઈ સંખ્યા આવે તો 0 આવે, તો કે 0 એને પણ લખના કારણો 0 0 માં 0 લખે તો 0 જ જવાબ આવશે, તો કે 1 1 માં 3 મેવાના છે બરાબર, યાદ છે ને તો બે સંખ્યા આપેલી છે તો કે 3 ને 4 તો આ ખાલી જગ્યા છે ત્યાં બધા લખો 4 યાદ છે, ખાલી જગ્યા પ્લસ 4 ને જવાબમાં શું આપેલું છે 5 તો 4 છે 4 માં કેટલા ઉમેરીએ તો 5 તો કે 4 ને 1 5 અહીંયા આપણે લખીશું 1 લખ્યું બધાએ જો પેલી ખાલી જગ્યા છે ને બીજી ખાલી બીજી લાઈનમાં ખાલી જગ્યા છે તે 0 બીજી લાઈનમાં 4 અહીં આપણે પેલો સરવાળો પૂરો નો ખ્યાલ આવે તો વ્યવસ્થિત પેલા જોજો સમજો પછી તમે લખજો। ચલો હવે એ જ રીતે બીજું લઈએ 2 ખાલી જગ્યા 5 પ્લસ 7 5 ખાલી જગ્યા અને અહીં નીચે પણ ખાલી જગ્યા છે અને આ છે 7 અને 9 તો 5 છે એમાં કેટલા ઉમેરીશું તો 9 થશે। ચલો આપણે જોઈએ 6 7 8 9 જુઓ તો કેટલી આવી છે મારી 4 તો આમાં આપણે ઉમેરીશું 4 5 ને 4 9 5 છે એમાં કેટલા ઉમેરીશું તો જવાબ 7 આવશે, તો કે 6 અને 7 બે ઉમેરીશું ત્યારે જવાબ આવશે 7 અહીં લખો 2 અને એ તમને ખ્યાલ આવો જો હંમેશા આ સાઈડથી સરવાળો સ્ટાર્ટ કરવાનો આ સાઈડથી કરવાનો નહીં। 2 એમાં કેટલા ઉમેરવાના છે આપણે 7 તો કે 7 ને 2 9 તો 2 ને 7 પણ 9 અહીં લખો બધા 9 ત્યાર પછી 3 બરાબર એમાં 4 એમાં કેટલા ઉમેરવાના છે 7 તો કે 4 ને 7 11 તો અહીંયા આપણે 11 જ લખવાના ખાલી 1 જ લખવાનું છે તો જો અહીંયા આપણે વધી ચડાવી દેવાની 1 બરાબર અહીં તમને જગ્યા આપેલી છે ને ત્યાં બધી 1 ચડાવી દેવાની બરાબર। હવે 1 છે એમાં કેટલા ઉમેરીશું તો જવાબ 1 આવશે તો અહીંયા લખવાનું 0 આ 1 પછી છે એને આપણે લખી નાખી અહીં। હવે એના આગળ 1 છે એમાં કેટલા ઉમેરીશું તો જવાબ 8 આવશે તો કે 7 ને 8 અહીંયા આપણે લખશું 7 બરાબર, તો ત્રીજાનો જવાબ શું છે 811 ત્યાર પછી ચોથા બરાબર એમાં કેટલા અહીંયા ઉમેરશું 2 માં કેટલા ઉમેરીશું તો જવાબ 1 આવશે, એટલે 1 એટલે કે ખાલી 1 નહીં હોય પરંતુ એનો જવાબ શું આવશે 11 તો અહીં આપણે લખશું 9 9 ને 2 11 તો અહીં 11 આવી ગયો છે તો અહીં પાછી આપણે વધી ચડાવવાની રહેશે 1 તો કે 6 ને 1 7 7 માં આપણે કેટલા ઉમેરીશું તો 3 થશે, તો 7 માં આપણે જોઈએ હવે કેટલા ઉમેરીશું તો કે જુઓ 6 આ 6 ને 6 12 12 ને 13 3 એટલે કે 13 છે બરાબર, એ વધી અહીં જોડી જશે વળી તમને બે 3 જવાબ શું કામ છે પણ 3 નથી એ શું છે 13 6 ને 6 12 12 ને 13 એટલા માટે 13 નો ટુકડો છે પછી વધી અહીંયા ઉપર એક ચડાવેલી છે એ જ રીતે 5 5 ને 6 અને વધી એક ગણીએ તો 6 ને 1 7 તો આનો આન્સર શું છે 731 ત્યાર પછી ચલો હવે આ 0 છે એમાં 6 ઉમેરે તો જવાબ શું આવશે 6 પછી 4 છે એમાં આપણે 4 કેટલા ઉમેરે તો જવાબ 4 આવશે, તો અહીં પણ લખવાનું રહેશે 0 હવે 4 છે એમાં કેટલા ઉમેરે શું કરવામાં આવશે તો કે 5 6 7 8 અને 9 5 ઉમેરે છે તો 5 ઉમેરીશું ત્યારે અહીં 9 આવશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કેમાં વધી ચડે છે ને કેમાં સાદા સરવાળા છે બરાબર, ગણતરી વ્યવસ્થિત કરવાની નો ખ્યાલ આવે તો તમે ટફ ટફમાં કરી શકો છો। ત્યાર પછી આ બીજી લાઈનમાં છઠ્ઠું છે ને એ દાખલો આપણે ગણીશું 0 0 માં કેટલા ઉમેરી
ઓકે 0 માં 0 એટલે 0 ઓકે અને નો નો છે 9 ને 1 10 અથવા 1 ને 9 10 તો અહીંયા આપણે લખ્યું 0 અને વધી છે 10 છે તો આ 0 જ લખવાનું આગળની વધી છે આગળની સંખ્યા જો એટલે આપણે આગળની સંખ્યા ઉપર વધી છે એટલે 10 આવ્યા તો પાછળની સંખ્યાને 0 જ નહીં રાખવાની છે આગળની જે એક સંખ્યા છે એ આપણે વધી છે એ લીધી છે 7 5 ને 8 8 માં કેટલા ઉમેરીશું તો 9 આવશે તો કે 8 ને 1 ના એટલા માટે અહીંયા લખ્યું આપણે 1 ત્યાર પછી 7 ને 5 તો કે 12 અહીં આપણે ખાલી ગુણાકારનો ખબર બે જ લખવાનું 7 ને 5 12 નો ગુણો વધી છે એ 1 તો કે 4 ને 1 5 આપણે બધી ઉમેરીને 5 થી તો 5 માં કેટલા ઉમેરીશું તો 7 થશે તો 6 અને 7 5 માં 2 ઉમેરીશું તો અત્યારે 4 ને 2 6 6 અને 1 7 એટલા માટે અહીં લખ્યું છે 7 અને તમારે જોવાનું જેમાં બધી ચડતી હોય પણ ચલાને બાકી બધામાં લખવાની નહીં બરાબર ત્યાર પછી 6 માં કેટલા આપણે તો જવાબ છે આ તો કે અહીંયા ઉમેરીશું 0 ત્યાર પછી 8 માં લખ્યું છે 8 8 માં કેટલા ઉમેરીએ તો 3 આવે તો કે 8 ને 5 13 થાય બરાબર ને એટલા માટે અહીં લખ્યું આપણે 5 તો 13 નો કોકડો છે તો અહીંયા આપણે આગળની સંખ્યા ઉપર વધી રહેલી 1 7 7 ને 8 8 માં કેટલા ઉમેરશું તો 10 થશે તો કે 9 અને 10 બે ઉમેરી દેશું ત્યાં થશે 10 તો 10 નું 0 છે તો અહીંયા આપણે લગાવશું વધી 1 3 ને 4 4 માં કેટલા ઉમેરી તો 6 થાય તો કે 5 અને 6 અહીં બે ઉમેરીશું ત્યારે આનો જવાબ આવશે 6 3 ને 2 5 ને વધીએ ગણીએ તો અહીં જવાબ આવશે 6 હવે 4 છે 4 માં કેટલા ઉમેરી તો અહીં જવાબ એવો આવે ચલો જુઓ તો કે 7 7 ને 4 11 11 નો 1 વધી છે 1 7 ને 8 8 ને 2 10 10 નો 0 વધી છે 1 4 ને 5 5 માં કેટલા ઉમેરીશું ત્યારે 7 આવશે તો કે 6 અને 7 તો અહીંયા આપણે લખીશું 2 4 ને 2 6 6 ને 1 7 તો 9 માં નો જવાબ શું છે 7 અને 1 એ જ રીતે આપણે 10 માં દાખલો જોઈએ 5 છે આપણી પાસે 5 ચોકલેટ હોય ગણ તો પછી કેટલી કો બીજી ચોકલેટ આપે તો 7 થાય તો કે 2 ચોકલેટ આપે 5 ને 2 7 બરાબર એટલે અહીં જવાબ આવે 7 3 2 ને 3 તો કે 5 3 4 અને 5 બરાબર સરસ સરસ આ તમને બધાને આવડે છે ત્યાર પછી 4 4 ને 5 4 માં એક ઉમેરીએ એટલે અહીંયા લખેલા છે 5 આપણે જે ગુણાકાર છે ને કરે એમાં જ આપણે સંખ્યા લખવાની છે અને બીજું અહીંયા જે વધી છે તો એ બાકી બધી સંખ્યા તો તમને આપે છે ત્યાર પછી ત્રીજી લાઈન 6 છે 6 માં કેટલા ઉમેરીશું 5 ને 15 તો અહીંયા લખીશું 9 9 ને 9 ને 15 નો 5 તો વધી છે 1 તો હવે જુઓ તો અહીંયા કેટલા ઉમેરીશું તો 1 તો 0 આવશે જો 1 ને 2 લાઈન ઉપર છે બરાબર તો અહીંયા આપણે લખીશું 8 8 ને 9 9 ને 1 વધી ગણીશું એટલે 10 તો 10 નો 0 અહીં પણ વધી છે લખીશું 1 તો 2 ને 1 3 તો 3 ને 5 8 એટલા માટે જવાબ છે 8 ને 5 ત્યાર પછી હવે જુઓ અહીંયા આપણે 9 9 માં કેટલા ઉમેરે તો 12 થાય તો કે 10 11 અને 12 તો એ 9 માં 3 ઉમેરે ને એટલે અહીં 2 આપેલા છે 2 એટલે 12 12 નો બગડો વધી છે 1 હવે અહીં આપણે જોઈએ 7 7 ને 1 8 8 ને 1 9 અહીં આપણે લખશું 9 અહીંયા આગળ આપણે વધી લગાવવાની નહીં 4 છે 4 માં આપણે કેટલા ઉમેરીશું તો 9 થશે તો કે 5 6 7 8 અને 9 તો કેટલા લખવાના થશે તો કે 5 ત્યાર પછી 1 છે એમાં આપણે કેટલા ઉમેરીશું તો 9 થશે તો કે 8 8 ને 1 9 ત્યાર પછી 3 છે 3 માં કેટલા ઉમેરવાના છે તો કે 2 તો કે 4 અને 5 બે ઉમેરીએ એટલે અહીં જવાબ આવ્યો 5 હવે 5 છે 5 માં કેટલા ઉમેરીએ તો જવાબ આવશે તો કે 6 7 અને 8 તો અહીંયા આપણે લખવાના રહેશે 3 બરાબર ત્યાર પછી 6 6 ને 3 9 તો 7 8 અને 9 9 ક્યારે આવે તો આ રીતે આંગળીથી પણ કરી શકો છો અથવા તો તમે લીટી આવે અને લીટા કરીને પણ કરી શકો છો ત્યાર પછી 4 માં કેટલા ઉમેરીશું તો 6 6 થાય તો કે 5 અને 6 બે ઉમેરીશું
ત્યારે આનો જવાબ આપેલો છે 6 હવે આનો જવાબ 6 આપો છે 1 માં કેટલા ગુણે શું કરશો તો કે 5 5 ને 6 ત્યાર પછી 7 બરાબર 7 માં એટલે સંખ્યા ઉમેરો એટલે 0 સંખ્યા 2 એટલે 12 તો કે 7 ને 5 12 એટલા માટે અહીં લખી દો છું 2 12 નો બગડો વધી જઈ 1 7 ને 8 8 ને 8 16 તો 16 નો 6 બગડો વધી જઈ 1 1 ને 2 3 3 માં કેટલા ઉમેરશું તો નવ થશે તો કે 6 6 ને 2 8 8 ને 1 9 તો વિદ્યાર્થી મિત્રો જુઓ જે આ ગોળ રાઉન્ડ છે એમાં જ તમારે સંખ્યા લખવાની છે તેમજ જે તમે આ ડી ઉપર લીટી કરેલી છે એમાં તમારે વધી ચડવાનું રહેશે તો આ રીતે તમારે વ્યવસ્થિત આ દાખલા તમારે જોઈને સ્વાધ્યાયમાં પેજ નંબર 1 સાઇડ પણ પૂર્ણ કરવાના રહેશે એટલે બસ નો ખ્યાલ આવે તો અપનામાં પણ બે વાર ગણીને પછી રિવિઝન કરવાનું જેથી તમને પરીક્ષામાં આવડી જાય તો અને આવ્યા જ રીતે આપણે દાખલા ગણવાના છે ઘરે પ્રેક્ટિસ કરવાની છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું